કડોદરા નગરના 5 વર્ષના વિકાસની ગાથાને રજૂઆત કરતી વાત વિકાસની કહાની કડોદરાના પુસ્તકના વિમોચન સાથે લોન્ચિંગ જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સાંસદ પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ સહિત સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કડોદરા નગરપાલિકાના અસ્તિત્વમાં આવ્યા બાદ તેની કાયા પલટ કરવાનું મન ભાજપ યુવા મોરચા પ્રમુખ અંકુરભાઈ દેસાઈએ બનાવી લીધું છે, જેના ભાગરૂપે બહુમતથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા સુશાસન રીતે વહીવટ સંભાળ્યો હતો, જેમાં કડોદરા નગરના પ્રથમ સંગઠન પ્રમુખ એવા સ્વર્ગસ્થ વડીલ દીપકભાઈ દેસાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેથી નગરના પાછલા 5 વર્ષોની સુવર્ણકાર બનવા પામ્યા છે. જે વિકાસના કાર્યોને અહીંથી પ્રજા વચ્ચે પહોંચાડવાના ભાગરૂપે 20 જેટલા પાન સાથે એક પુસ્તકનું વિમોચન ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. વાત વિકાસની કહાની કડોદરાની નામના પુસ્તકમાં કડોદરા નગરના તમામ વિસ્તારોના પાછલા 5 વર્ષમાં થયેલા વિકાસના કામોના લેખાજોખા છબી સાથે પ્રસ્તુત કરાયા છે. કડોદરા નગરના સુવર્ણકાળને પ્રદર્શિત કરતું ઝાંખીનું પુસ્તક રૂપમાં વિમોચન પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંદીપભાઈ દેસાઈ સહિત સુરત જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કડોદરા નગરના જનસન સુધી વિકાસની આ ગાથા આવનારા દિવસોમાં પહોંચાડવામાં આવશે. પુસ્તકની અંદર છબી સાથે નિર્દેશ કરાયેલા મુખ્ય કાર્યોમાં નગરપાલિકામાં રૂપિયા 110 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ટર્મિનલ રોડ, રૂપિયા 2.51 કરોડના ખર્ચે કડોદરા બસ ડેપો, રૂપિયા 60 લાખના ખર્ચે સાર્વજનિક સ્મશાન ગૃહ તેમજ રૂપિયા 20 કરોડના ખર્ચે પીવાના પાણીની ટાંકીઓ કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વિકાસની ગાથા એક પુસ્તિકા રૂપે ઇતિહાસના પાનાઓમાં અંકિત થઈ ગઈ છે. હાલમાં કડોદરા નગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં થનાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી શાસિત કડોદરા નગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષની અંદર કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, સભંડોળ હોય, અલગ અલગ વિવિધ રાજ્ય સરકારની ગ્રાન્ટો હોય, તે અંતર્ગત લગભગ 154 કરોડના ખર્ચે રસ્તા, પાણી, ગટર, લાઇટ, ખાસ કરીને કડોદરા જે નેશનલ હાઈવે છે એની પર ટ્રાફિક જામનો જે પ્રશ્ન છે એ પણ 110 કરોડના ખર્ચે અંદર બાયપાસનું પણ એક આયોજન થયું છે, એની સાથે સાથે 20 કરોડના ખર્ચે પીવાની પાણીની સુવિધાનું પણ કામ મોટું હાથ પર લીધું છે, અને બીજા જે નગરના અન્ય નાના મોટા જે પ્રોબ્લેમ છે, ધારો કે રસ્તા હોય, પાણી હોય, ગટર હોય, લાઇટ હોય, આ બધા કામો છેલ્લા 5 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અમારા કડોદરા નગરપાલિકાના જે શાસકો છે એમણે ખૂબ જ કામ સારું કર્યું છે, અને તેના ભાગરૂપે છેલ્લા 5 વર્ષ દરમિયાન જે કામો થયા છે એની એક પુસ્તિકા રૂપે નગરના લોકોને માહિતગાર કરવા માટે કડોદરા નગરપાલિકાની અંદર ભૂતકાળમાં ગ્રામ પંચાયત હતી, હાલમાં નગરપાલિકા બનવાથી કેટલો વિકાસ થયો છે, કઈ રીતનો થયો છે, અને જે નગરની જનતાએ 5 વર્ષ પહેલાં અમારા નગરસેવકોને ચૂંટીને તા શાસન સોંપેલું તો એનો હિસાબ અમે 5 વર્ષ પછી જનતાને આ બુકના માધ્યમથી આપી રહ્યા છીએ, ત્યારે મને 100% ખાતરી છે કે આગામી દિવસોમાં યોજાનારી કડોદરા નગરપાલિકાની ચૂંટણીમાં 28 માં 28 બેઠકો ભારતીય જનતા પાર્ટી કબજે કરશે. શૈલેષ શ્રીવાસ્તવ, કડોદરા નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ. શૈલેષભાઈ, એ જે ચોપડી કા વિમોચન કિયા ગયા, એ કિસ ઉદ્દેશ્ય કિયા ગયા, આપકો યે સોચ કૈસે લગી? ये जो बुक का विमोचन जो किया गया है उसका उद्देश्य एक ही है कि जो हमारे जो शासन में भारतीय जनता पार्टी के 5 साल कड़ौरा नगर पालिका का शासन रहा, इसके पहले ग्राम पंचायत था, तो इस शासन में काफ़ी सारा गुजरात सरकार की ग्रांट आई है, क्योंकि भारतीय जनता पार्टी की सरकार है और काफ़ी सारा ग्रांट आई है, तो उसमें जो काम हुआ पूरा कड़ौरा के अंदर बहुत सारे विकास का काम हुआ है. और मैं मीडिया मित्रों से मैं कहना भी चाहूँगा, जानते भी कि आप यदि वहाँ जा रहे हैं तो देख रहे हैं कि काफ़ी विकास का काम हुआ, जैसे कि अंडर पास का 110 करोड़ का काम है, उसके बाद में 20 करोड़ का पानी का टाके का काम होने वाला है, वो भी प्रोसेस में हो गया है और चालू होगा, उसके बाद में शमशान भूमि का काम है, उसके बाद में बस डिपो का बहुत बड़ा काम हुआ है, जो बस डिपो बनाया गया है, और हर वार्ड के अंदर CC रोड, गटर, लाइट, कोई ऐसा वार्ड नहीं है जहाँ CC रोड, गटर, लाइट नहीं है, काफ़ी सारे कामों. तो ये कामों का जो हम यदि वर्बली किसी को बोलने जाएंगे या किसी को माहिती जानेंगे तो उनको दिमाग में इतना हम विस्तार से समझा नहीं सकते हैं. तो ये बुक के माध्यम से, पुस्तिका के माध्यम से वो देख सकते हैं, पढ़ सकते हैं कि हाँ एक काम हुआ है, वो ऑब्जर्व कर सकते हैं, कहीं भी वार्ड में जाकर देख सकते हैं कि हाँ एक काम हुआ है और प्रजालक्षी काम हुआ है, कड़ौदरा का विकास का काम हुआ है. और जब यदि कड़ौदरा के विकास की बात आ रही है तो कड़ौदरा की जनता को मालूम पड़ना चाहिए कि हाँ विकास हुआ है, और वो देख सकते हैं कि इतना बड़ी संख्या में विकास हुआ. दो दो कैबिनेट मंत्री है, एक सांसद दिया हुआ है,
उन लोगों से कैसा सहयोग मिला? नहीं देखिए, दो दो कैबिनेट मंत्री जो हैं उनका काफ़ी सारा सहयोग मिला है, सांसद जी का भी सहयोग मिला है, क्योंकि सांसद जी का सहयोग मिलना है क्योंकि केंद्र में भी भारतीय जनता पार्टी की सरकार, गुजरात में भारतीय जनता और महानगरपालिका नगरपालिका सभी भारतीय जनता पार्टी की सरकार है, तो मिलजुला करके सब जो है, जो जैसे कि पानी का टाकी अभी जो बना है तो वो ग्रांट हमारे नगरपालिका से ज़्यादा, मतलब वो बड़ा, उतना बड़ा ग्रांट में हम काम नहीं कर सकता क्या, तो काम हमारे सूरत महानगरपालिका कर रही है। ये जो जो बुक का आपने विमोचन किया है, सीधा उससे फायदा होगा आने वाले इलेक्शन में? देखिए, हमने बुक का विमोचन इसलिए नहीं किया है कि फायदा होगा या घाटा होगा, हमने बुक का विमोचन इसलिए किया है कि प्रजा तक ये बात जाए कि सही में इतना विकास हुआ, इतने बड़े पैमाने में काम हुआ है। अब प्रजा सोचेगी कि पहले ग्राम पंचायत था, पहला नगर पालिका बना है, ग्रांटें कम आई है और भी ज़्यादा ग्रांटें आएगी क्योंकि सरकार बीजेपी का है, तो प्रजा ये सोचेगी कि हाँ अब ग्रांट आएगी तो और भी विकास होगा।